બોલો, શું મદદ કરી? માથું સાહેબ પહેલાં આગ દુખે છે, આગ દુખે પછી ધીરે ધીરે માથું ચડે છે, માથું ચડે એટલે પરસેવા ધીરે જીત થઈ જાય છે, પેટની અંદર ઊંડા ઊંડા વળે છે, પછી વોમિટિંગ યા સંડાસ બે થાય તો જ માથું ઉતરે છે. અને એક કલાક દોઢ કલાક માટે એટલો સખત દુખાવો થાય છે કે સામે કોઈ બેઠો હોય તો પણ ગમે નહીં, બોલવાનું પણ ગમે નહીં, ના સુવાય ના બેસાય. જ્યારે વોમિટિંગ અને સંડાસ થાય ત્યાર પછી તમારી સાથે બેઠો છે વાતો કરું છું તો પણ છે રાતે ચડે તો પછી એમાં દુખાવો થાય તો પછી હું ઉપર ના તો આખી રાત પર નીકળી ફાસ્ટ. પણ એમાં ટાઈમ નક્કી નહી, કલાક દોઢ કલાક જ. પછી પેલી ડાયના બાર ગોરી આવે છે તે લઉં છું, એનાથી આરામ થઈ જાય. પહેલા વર્ષમાં કેટલી વખત દુખતું હતું, અત્યારે વર્ષમાં કેટલી વખત દુખતું? આમ ચાલુ થાય ને સાહેબ, વર્ષમાં ચાલુ થયું એટલે ચાલુ થાય એટલે કોન્ટિન્યુઅસ ચાલુ થઈ જાય એક દિવસના વખતે. એ જ્યારે પાછું બંધ થાય તો હમણાં મહિનાથી ચાલુ થયું છે, મહિનાથી ચાલુ એટલે એક એક દિવસના વખતે. વધારે દુખે રહેવાતું નતું, એમાં થોડી રાહત થઈ. એટલે ઓછો થયો દુખાવો. દુખાવો બહુ થતો હતો એમ સખત, માથું અથાડવાનું મન થાય, બોધી દેવાનું મન થાય, બધું થતું, પણ એ હવે નથી થતું એમ, થોડી રાહત થઈ ગઈ એમ કેવું છું. રાત્રે દિવસે દુખાવો થાય અને દવા લેવાથી જ રાહત. આ પાંચ દિવસમાં કેટલો દુખ્યો? બે ત્રણ ત્રણ એક દિવસ દુખ્યું, પંદર દિવસ, બે ત્રણ દિવસ, જે સાત આઠ વખત દુખતો હતો આની જગ્યાએ બે ત્રણ વખત દુખતો, આમાં એક ફેર પડ્યો. આમાં શું લાગ્યું તમને? 25% જેવી રાહત લાગ્યું. અરે વાહ. પેલા તો દુખે ને એટલે અમને હોય એમની જોડે જોડે અમે હોય હેરાન થઈ જઈએ, પરસીનો એટલો બધો થાય, વોમિટો થાય, અને અમુક અમુક ટાઈમે તો રડે હોય. આપણને એવું થાય કે શું થશે એવું આપણે ગભરાઈ જઈએ. એમ એટલે માથું દુખે પણ જે આ બધો પ્રોબ્લેમ હતો ને તે ઓછો થયો, એમ પસીનો ઓછો થાય. આવે આ માથું દુખે એટલે થોડી વાર આમ એ કરીને થોડી ભૂઈ જાય ને એવું કરે ને એટલે થોડી વાર પછી આમ શાંતિ વળી જાય. અને પહેલાં તો માથું દુખે એટલે કલાક દોઢ કલાક લગીને આકર વિકર થઈ જાય અને કોઈ ટાઈમ નક્કી નહીં, રાતે ઊંઘમાં ચડી જાય, બહાર કંઈ નીકળ્યા હોય તો એવું થાય, કંઈ ટાઈમ જ નક્કી નહીં. એટલે એકલા કઈ જાય ને તો અમને જયારે ઘેર આવે ને ત્યારે થાય, એટલે અમે મોકલવાની જીવ ના ચાલે. આજે આપણે 25 June 2011 પાંચ દિવસ પૂરા થાય છે. હવે આજે શું કેવું છે તમારે? દવાથી ને બોટલ ને એનાથી સારો ફાયદો થયો છે.
પછી દુખાવામાં ને એમાં રાહત થઈ છે અને દુખાવો સદંતર બંધ થયો છે. 5 દિવસમાં કોઈ તકલીફ થઈ નહીં, દવા ચાલુ થયેલ છે. દવા ચાલુ થયા પછી કોઈ તકલીફ થઈ નથી. માઇગ્રેન 10-15 વર્ષથી તમે આજે 28 છે 2011 સવા મહિનો તો 1 મહિનો 5 દિવસ બોલો. આજે જો તકલીફ તમે કહેતા હતા એ બધી બંધ થઈ ગઈ છે. કોઈ જાતની કોઈ તકલીફ છે એટલે સારું છે. ક્યાં ક્યાં બાબત દુખાવા પણ પછી જે દુખાવો થતો હતો અને જે જે તકલીફો થતી હતી પેટની અંદર સંડાસ જવું પડતું હતું, પરસેવો થઈ જતો હતો, એ બધી તકલીફ બંધ થઈ ગઈ છે. પેટમાં શું કરતો ઊંડા ઊંડા વધતા હતા જ્યારે માથું ચડે ત્યારે, પછી પેલું વોમિટ થાય ત્યારે સારું લાગે, એ તકલીફો બધી બંધ થઈ ગઈ. બરોબર. બીજું બસ, અને ત્યાર પછીનું માથું પણ નથી ગયું. અત્યાર સુધી 1.5 મહિનાથી નથી દુખતું. ના, દવા ચાલુ કર્યા પછી ગેસની તકલીફ બી નથી, ચક્કર બી નથી, અંધારા બી નથી, પરસેવો બી નથી, બધું ઓછું થઈ ગયું.